ઓકે, શું લખેલું છે આ? વાક્ય ક્રિયાપદ. ક્રિયાપદ. ઓકે. અને કાર. તો મેં તમને આજે વોટ્સએપમાં મોકલ્યું ને કે આજે આપણે વાક્ય વિશે શીખીશું, ક્રિયાપદ વિશે શીખીશું અને કાળ વિશે શીખીશું. આ ત્રણેય ખૂબ જ અગત્યના કન્સેપ્ટ છે, પણ બેઝિક કન્સેપ્ટ છે જેના વિશે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવામાં આવતી નથી. તો સૌથી પહેલા કોઈ પણ ભાષા છે એમાં શું કરીએ છીએ આપણે? તો કે ભાષા છે એને બોલીએ છીએ, સાંભળીએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ. તો એમાં શું વાંચીએ છીએ? તો કે આપણે વાક્યો વાંચીએ છીએ, હે ને? વાક્યો હોય છે લખેલા, કોઈ સ્ટોરી હોય તો એમાં પણ શું હોય છે? વાક્યો હોય છે. આપણે બોલીએ, અત્યારે હું બોલું છું તો એમાં પણ શું બોલું છું? વાક્ય બોલું છું. ઓકે, તો સૌથી પહેલા વાક્ય એટલે શું? વાક્ય શેનું બનેલું હોય? ચલો મને કહો જોઈએ. કોઈ પણ ભાષામાં વાક્ય લખેલું હોય કે કોઈ વ્યક્તિ વાક્ય બોલે તો એ વાક્ય છે એ શેનાથી? શબ્દોનું. શબ્દોનું બને છે. પણ તો માની લો કે આપણે વાક્યની વ્યાખ્યા આપતી હોય તો તમને કોઈ પૂછે વાક્ય એટલે શું? શબ્દ, શબ્દ મળીને જે જે લાઈન બને જે વાક્ય, એને વાક્ય કહેવામાં આવે છે. ગુડ ટ્રાય, નોટ વેરી ગુડ આન્સર, વેરી ગુડ ટ્રાય. સરસ ટ્રાય કરી. અને સૌથી પહેલા જેને વાક્યની વ્યાખ્યા ના ખબર હોય એ આ જ રીતે કહેશે કે શબ્દ ભેગા મળીને વાક્ય બનાવે છે. ઓકે, તમારી વાત સાચી છે પણ અડધી સાચી છે. કારણ કે કોઈ પણ શબ્દને ગમે તેમ મૂકી દેવાથી વાક્ય નથી બની જતું, હે ને? પંખો, જલેબી, સ્ટેન્ડ, બોલ બન્યું? ચાર શબ્દોને ભેગા મૂક્યા મેં, બન્યું? નો નો નો, ના બન્યું. તો વાક્યોની અર્થપૂર્ણ ગોઠવણી, એનો કંઈક અર્થ પણ નીકળવો જોઈએ. ફક્ત શબ્દોને ભેગા મૂકવાથી વાક્ય બની જ જાય એવું ના હોય, પણ એ શબ્દોને મૂકવાથી, ભેગા મૂકવાથી એની ગોઠવણી એવી થાય કે જેનો કંઈક અર્થ નીકળે, એક આપણને સમજાય ને, એક માહિતી મળે આપણને. બરાબર છે? તો એવું કંઈક છે વ્યાખ્યા એની. વાક્યની વ્યાખ્યા શું છે? તો કે શબ્દોની અર્થપૂર્ણ ગોઠવણી, જેમાં કંઈક અર્થ પણ નીકળવો જોઈએ, આવી વ્યાખ્યા છે. વાક્ય આપણે કંઈ ગોખવાની કે યાદ રાખવાની જરૂર નથી, પણ આપણને સમજેલા હોવા જોઈએ, ખબર હોવી જોઈએ કે હા, કોઈક આવું પૂછે તો આપણને તરત ખબર પડે કે હા, વાક્ય છે એ શબ્દોનું બનેલું હોય છે, વાત સાચી, પણ કેવા શબ્દો અર્થવાળો. હવે ક્રિયાપદની વાત કરીએ, પછી આપણે બધી ડિટેલમાં વાત કરીશું. ક્રિયાપદ બરાબર, તો એને શું કહેશો આપણે? ક્રિયાપદ એટલે શું? તમારા શબ્દોમાં મને સમજાવો તમે. એક્સ્ટ્રા ક્રિયા કઈ તો ના ચાલે? ક્રિયા એટલે શું એમને? ના ના, પદ એટલે, પદ એટલે એના જે મુખ્ય શબ્દ. એક મિનિટ, હવે મારી ભાષા 7 વર્ષથી છૂટી ગઈ છે એટલે મને બોલવું અઘરું પડે છે. પદ એટલે અહીંયા થશે શબ્દ, શબ્દ, શબ્દ. હા, તો ક્રિયા અને ક્રિયાપદ બંને અલગ વસ્તુ છે, બંને કનેક્શન છે, કનેક્શનમાં છે, કનેક્ટેડ છે, પણ બંને એક જ નથી. ક્રિયા છે એને દર્શાવવા માટે જે આપણે શબ્દ લખીએ કે બોલીએ, એ શબ્દ છે એ શું દર્શાવે છે? ક્રિયા દર્શાવે છે. એટલે આપણને ક્રિયા દર્શાવતો શબ્દ એટલે ક્રિયાપદ. સમાસ થઈ ગયો ને? સમાસ તમે ગુજરાતીમાં ભણો છો? નથી ભણતા ને? બે શબ્દોથી એક નવો શબ્દ બને, એ શબ્દને સમાસ કહેવાય ગુજરાતી વ્યાકરણમાં, એવું હોય છે. તો ક્રિયા દર્શાવતો શબ્દ સમાસને આ રીતે અલગ પાડવાનો, હે ને? જેમ કે નથી કહેતા, ચલો હવે સમાસ જવા દો. ઓકે, કોણ નવું જોડાયું છે? અચ્છા, કોઈ. તો ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતો શબ્દ, ક્રિયા બતાવતો શબ્દ. ભલે પછી એ શબ્દ આપણે બોલીએ કે લખીએ કે ક્યાંય લખેલો હોય તો વાંચીએ, બરાબર. જેમ કે રમવું, રમવું આ શું છે? ક્રિયાપદ છે. કારણ કે આ કોઈ ક્રિયાનું નિર્દેશન કરે છે, કોઈ ક્રિયાની વાત કરે છે. આપણને ખબર પડે કે હા, રમવું એ તો એક ક્રિયા છે. આ શું કોઈ વાનગીનું નામ છે? હે, કે કોઈ શહેરનું નામ છે? આ કોઈનું નામ નથી, બરાબર છે? આ ક્રિયા દર્શાવતો શબ્દ છે. ઓકે, તો આ ઘણા બધા શબ્દો હોઈ શકે છે, ઘણી બધી ક્રિયાઓ કરે છે સજીવો, લોકો કંટાળી જાય એટલે
બરાબર ને, બકબક કરવાની, બોલ બોલ કરવાની, સાંભળવાની, દોડવાની, લખવાની, વાંચવાની, જે પણ ઈચ્છા થાય. તો રમવું, લખવું, વાંચવું, દોડવું એ બધી ક્રિયા દર્શાવવા માટેના શબ્દો છે. તો તમે એવું ધારી શકો ને કે ક્રિયાપદ છે અથવા કોઈ પણ ભાષા છે એના શબ્દો છે એ તો પછી આવ્યા છે, એમ કહી શકીએ આપણે કે માણસની જ્યારથી ઉત્પત્તિ થઈ આપણને ખબર જ નથી કે ખરેખર વાંદરામાંથી માણસ બન્યો છે કે માણસની આખી અલગ જ પ્રજાતિ અસ્તિત્વમાં આવી છે. પણ એ સજીવો છે, જ્યારથી પણ અસ્તિત્વમાં આવે છે ત્યારથી એ ક્રિયાઓ તો કરે જ છે. પણ જરૂરી નથી કે દરેક સજીવ જે ક્રિયા કરે છે એને ખબર જ હોય કે આ ક્રિયાને આમ કહેવાય છે. જેમ કે કૂતરો પણ ખાય છે, પણ કૂતરાને ખબર છે કે આને ખાવું કહેવાય અને ભોંકવું કહેવાય? ના, કારણ કે એની ભાષા નથી, અને ભાષા ના હોય તો કોઈ પણ શબ્દો જ ના હોય, કંઈ પણ ના હોય, બરાબર છે? તો જે આ બધું છે છે શબ્દો છે એ માણસે બનાવેલા છે કે આ ક્રિયાને આમ કહેવાય, આ ક્રિયાને આમ કહેવાય, આ સીટીનું નામ, આ વસ્તુનું આ નામ, આ વસ્તુનું નામ, બરાબર? તો શું છે, ક્રિયાપદ પણ એક પ્રકારનો શબ્દ છે ક્રિયાને દર્શાવવા માટે. અને કાળ, હવે જોઈએ આપણે કાળ, પછી આપણે બધાનું કનેક્શન જોશું કે શું છે. તો કાળ એટલે શું, તમે મારા વિડીયો જોયા હોય તો એક ટીચમેન્ટનો જ વિડીયો છે, પણ એ સ્કૂલનો વિડીયો છે, તમારો નથી. એમાં મેં સમજાવું છે, આખો વિડીયો કાળનો જ છે, ધોરણ 8 અને 7 નો કમ્બાઈન્ડ વિડીયો છે. તો કાળ એટલે શું, સૌથી પહેલા આ સમય. ઓકે ઓકે, સમય. તમને બીજો કોઈ વધારે ગડગડ અવાજ નથી આવતો ને, થોડો ઓછો કરી નાખો. કાળ એટલે સમય, બંને સમાનાર્થી શબ્દો છે, વાત સાચી. પણ પહેલેથી જ આ કાળ શબ્દ વાપરવામાં આવે છે એટલા માટે આપણે સમય શબ્દ વાપરતા નથી. બાકી તમે સમય શબ્દ વાપરો, વર્તમાન સમય આપણે વાપરીએ છીએ, પણ ગ્રામરમાં જ કાળ વાપરીએ છીએ. એમાં કેવું હોય છે કે આપણે જ્યારે ભણતા હોઈએ તો ચોપડીમાં આપણે જે કન્સેપ્ટમાં જે શબ્દો આવતા હોય એ જ શબ્દો ચાલુ રાખીએ છીએ, હે ને? ફિઝિક્સ ભણવાનું હોય તો ફિઝિક્સમાં જે શબ્દો આવતા હોય એ જ ચાલુ રાખીએ છીએ. એટલે બાળકને અઘરું લાગે છે, પણ એને આપણી રોજબરોજની ભાષાના શબ્દો દ્વારા જો ટોપિક સમજાવવામાં આવે તો એ સહેલું લાગતું હોય છે. તો આપણે કાળ જ્યાં જ્યાં આવે ત્યાં સમય પણ કહી શકીએ. તો કાળ એટલે શું, સમય. પણ સમયમાં આપણે સમય વિશે તો કઈ શીખતા નથી, બરાબર? આપણે કાળ શીખીએ બાર કાળ, ત્યારે આપણે શું શીખીએ છીએ, સમય જ શીખીએ છીએ, એમ સમજી લો, કારણ કે બંને એક જ વસ્તુ છે, બરાબર? તો આપણે કાળ શીખીએ ત્યારે સમય શીખીએ છીએ એમ કહી શકીએ. પણ સમયમાં આપણે કઈ સમય વિશે શીખીએ છીએ? સમય વિશે કઈ વધારે વાત નથી કરતા. બીજું કઈ કેમ ના રાખ્યું, વર્તમાન કાળ? ઓકે, તમારી વાત સાચી છે, બરાબર. પણ એમાં વર્તમાન કાળ વિશે આપણે વાત નથી કરતા, આપણે તો વાક્ય ક્રિયાપદ અહીંયા આવો શબ્દ આવે એની વાત કરીએ છીએ ને, એમાં એમાં આપણે વર્તમાન કાળની વાત નથી કરતા. હા, હે ને? તો કોઈ પણ કાળ છે એમાં આપણે મુખ્ય શું શીખવાનું છે કે કોઈ ક્રિયા છે એ ક્રિયા કયા સમયમાં, સમયમાં થઈ છે. ઓકે ઓકે, થઈ છે, બરાબર. તો આપણે મુખ્ય એ વસ્તુ શીખવાની છે કે ક્રિયાનો જે સમય છે, ક્રિયાનો સમય એ કયો છે, એના આધારે આપણે ક્રિયાનું રૂપ મૂકીએ છીએ. તો મુખ્ય વસ્તુ કઈ છે, બારે બાર કાળમાં ક્રિયાના સમયનું રૂપ મૂકીએ છીએ, એટલે આપણે એને શું કહીએ છીએ, અંગ્રેજીમાં ટેન્સ કહીએ છીએ, અને ગુજરાતીમાં શું કહીએ છીએ, આપણે કાળ કહીએ છીએ, કે કાળ શીખીએ છીએ. કાળ શીખીએ છીએ એટલે કે આપણે ક્રિયાનો સમય શીખીએ છીએ, એમાં એમ સમજી લો તમે કે વર્તમાન સમય હોય તો આવી ક્રિયાઓ કહેવાય, આવું આવે. ભૂતકાળનો સમય છે, બરાબર, ભૂત સમય કહેતા નથી, અને વર્તમાન સમય કે ભવિષ્યનો સમય કહીએ, પણ ભૂત સમય કહીએ તો તમે વિચિત્ર લાગશે, એટલે આપણે ભૂતકાળનો સમય એમ કહીએ. કાળનો સમય એટલે સમયનો સમય, બરાબર. તો
તમારે ફક્ત કાળની અંદર શું શીખવાનું છે તો કે વાક્યો શીખવાના છે હા અને એ વાક્યોની અંદર કાળની અંદર ફક્ત ને ફક્ત મેઇન આપણો ફોકસ શું છે કે વાક્યોની અંદર ક્રિયાના રૂપ કેવા આવે. બસ આપણે કયા સમયની ક્રિયાની વાત કરવી હોય તો કેવું રૂપ આવે એટલું જ શીખવાનું છે. હે ને, મતલબ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રાણી છે એને કોઈ ક્રિયા કરી કે કરશે કે કરે છે, બરાબર. મતલબ અલગ અલગ સમયમાં ક્રિયા થાય છે એનું રૂપ અલગ અલગ મૂકશું. બસ એવા વાક્યોને રજૂ કરવાની જે પદ્ધતિ છે એને જ આપણે કાળ કહીએ છીએ. જેમ કે આપણે કહીએ વિદ્યાર્થીઓ રોજ વહેલા ઉઠે છે, તો અહીંયા કોઈ કરતા છે એ કોઈ ક્રિયાને કોઈ સમયમાં કરે છે, બરાબર છે. કોઈ ક્રિયાને કોઈ સમયમાં કરે છે, કયા સમયમાં કરે છે તો કે રોજ વહેલા ઉઠે છે. તો આપણે કાળમાં એ સમજશું કે કયા સમયમાં ક્રિયા થાય છે એ પ્રમાણે કાળના નામ પાડી દીધા છે. રોજ જે ક્રિયા થાય છે એને આપણે વર્તમાન કાળ કહી દીધું, બરાબર છે. કારણ કે એ ક્રિયા બાકી નથી, થાય છે અને પૂરી મતલબ ભવિષ્યમાં હજી બાકી નથી કે ભૂતકાળમાં થઈ પણ નથી ગઈ, થાય છે એટલે આપણે એને વર્તમાન કાળ કહ્યો, બરાબર છે. પછી આપણે એમ કહ્યું કે મારા પપ્પાએ લેપટોપ ખરીદ્યું, તો અહીંયા પણ કોઈ કરતાએ કોઈ ક્રિયા કરી, ક્રિયા પૂરી થઈ ગઈ છે વીતી ગયેલા સમયમાં, એટલે આપણે એ વાક્યને ભૂતકાળનું વાક્ય કહીએ છીએ. અને જો કોઈ ક્રિયા છે કોઈ કરતા કરશે બાકી છે તો આપણે સમયને વર્તમાન કાળ કહીએ છીએ. એ સમયના નામ તો જ્યારે અંગ્રેજી ગ્રામર નહોતું ત્યારે પણ કાળ તો હતો જ કે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ, પણ મતલબ સમયના તો પ્રકાર હતા જ પણ ત્યારે ગ્રામર નહોતું. તમને ખબર છે અંગ્રેજીનું ગ્રામર છે એની પહેલી બુક આશરે ક્યારે લખાઈ, ખબર છે કોઈને પહેલી બુક ક્યારે લખાઈ? આશરે 1700ની સદીમાં લખાઈ છે, એટલે 300-400 વર્ષ પહેલા જ લખાઈ છે, બરાબર. પણ અંગ્રેજી ગ્રામર કેટલું જૂનું છે? 2000-2500 વર્ષ જૂનું છે, બરાબર છે. અંગ્રેજી ભાષા જૂની છે, એનો મતલબ કે ત્યારે લોકો છે એ બોલતા તો હતા જ પણ ગ્રામર કોઈ પરફેક્ટ હતું નહીં, નિયમો હતા નહીં. ચલો ઘણું બધું થઈ ગયું. હવે તમને એ ખબર પડી ગઈ હશે કે વાક્ય એટલે શું, તો કે શબ્દોની અર્થપૂર્ણ ગોઠવણી. ક્રિયાપદ એટલે શું, તો કે ક્રિયા દર્શાવતો એક પ્રકારનો શબ્દ. અને કાળ એટલે શું, તો કે કાળ એટલે ક્રિયાનો સમય દર્શાવતું વાક્ય. વાક્યને આપણે કાળ કહીએ છીએ કે આ કાળનું વાક્ય છે. ને તો કાળ શીખશું એમાં શું શીખવાનું છે? તમારે વાક્યો જ શીખવાના છે, કાળ કોઈ બીજી વસ્તુ નથી. કાળમાં શું શીખવાનું છે? ક્રિયા કયા સમયમાં થઈ છે ક્રિયાને દર્શાવતા વાક્યો જ શીખવાના છે. સમજ પડી? ઓકે, તો સૌથી પહેલા આપણે વાક્યોથી શરૂઆત કરીએ, પછી આપણે કાળ જોઈશું. ઓકે, અને કોઈ તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, તમારે કંઈ પૂછવું હોય, ના સમજાયું હોય, તો તમારે બિંદાસ પૂછવાનું, તો ખબર પડશે, બરાબર. હું તો સમજાવું, મને એવું ના હોય તો તમને બધાને બધું સમજાઈ જ જશે એવું ખબર ના હોય. સારું, તો વાક્ય છે એના ચાર પ્રકાર છે. કેટલા પ્રકાર છે? ચાર પ્રકાર છે. કેટલા પ્રકાર છે? ચાર. ચાર માંથી પેલા ચાર પ્રકાર લખી નાખીએ, બરાબર ધ્યાન રાખીને યાદ રાખી લેજો, કારણ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વાક્યના પ્રકાર યાદ રાખવા. એ વિધાન વાક્ય, બીજું છે પ્રશ્નાર્થ વાક્ય. વાક્ય છે એ શું કાર્ય કરે છે એના આધારે આ પ્રકાર છે. બીજા પણ પ્રકાર આવે છે, સાદું વાક્ય, સંકુલ વાક્ય, મિશ્ર વાક્ય, બરાબર, એ નહીં. અહીંયા વાક્યના કાર્યના આધારે ના પ્રકાર છે. ઉદ્ગાર વાક્ય અને ચોથું છે. એવું જરૂરી નથી કે ક્રમમાં જ હોવા જોઈએ, બરાબર. ચાર પ્રકાર તમને યાદ રાખવા જોઈએ, પણ કોઈ લિસ્ટને યાદ રાખવા માટે ક્રમ અગત્યનો છે, તો તમે આસાનીથી યાદ રાખી શકો, બરાબર. તમને 10 વસ્તુ યાદ રાખવી હોય તો રોજે રોજે તમને કોઈ 10 વસ્તુ પૂછે તો તમે ક્રમમાં યાદ રાખવી હોય તો ફટાક દઈને બોલી શકો અને કોન્ફિડન્સથી કહી શકો કે આમાં કોઈ વસ્તુ બાકી નથી રહી. એ રીતે તમે આગળ યાદ રાખશો ને, રોજે રોજે અલગ અલગ રીતે બોલશો, તમને ભૂલાઈ જશે કે કયું બાકી રહ્યું કયું બાકી રહ્યું, સમજી ને. ક્રમમાં યાદ અને આજ્ઞાર્થ, બરાબર.
આ વાક્યના ચાર પ્રકાર છે, ચારેયના કાર્ય અલગ અલગ છે. વાક્યના કેટલા પ્રકાર છે ખબર પડી? કાર્ય પ્રમાણે વાક્ય જે કાર્ય કરે છે એ પ્રમાણે ચાર પ્રકાર છે. વિધાન વાક્ય શું કાર્ય કરે છે? માહિતી આપે છે આપણને. શું કરે છે? માહિતી આપે છે. એનાથી આપણને આપણને એમ થાય કે આમાં કઈ માહિતી, પણ માહિતી જેમ કે મારું નામ વિજય છે, તમને કઈક માહિતી મળી કે ના મળી? મળી ને, એક ખબર પડી ને, જાણ થઈ ને, જાણ કરે છે આપણને કોઈ વસ્તુની. જેમ કે આજે વરસાદ આવે છે, મેં તમને કઈક માહિતી આપી કે ના આપી? આ તો તમને ખબર જ છે માહિતી, છતાંય મેં આપી. પણ એવા વાક્ય કે જેમાં તમને કદાચ માહિતી ના ખબર હોય હું આપું, બરાબર? જેમ કે હું અમદાવાદમાં રહું છું, તો આ વસ્તુ કદાચ તમને નહીં ખબર હોય, તમને મેં માહિતી આપી ને. તો કોઈ પણ એવું વાક્ય કે જેમાંથી તમને કઈક માહિતી મળે છે, એ દરેક વાક્ય શું કહેવાય? વિધાન વાક્ય કહેવાય. કેવું વાક્ય કહેવાય? વિધાન વાક્ય. કાળમાં આપણે વિધાન વાક્ય શીખવાના હોય છે, બરાબર? જેમ કે અમે રોજ સવારે વહેલા ઉઠીએ છીએ, અમે અમદાવાદમાં રહીએ છીએ, તે અંગ્રેજી બોલે છે, આ લોકો અંગ્રેજી શીખે છે, મને જલેબી ગમે છે, બધામાં માહિતી જ આપીએ છીએ, બરાબર? મને જલેબી ગમે છે, મેં તમને માહિતી આપી કહેવાય. તો વિધાન વાક્ય કોને કહેવાય? ખબર પડી તમને કે નહીં? ના પડે. ઓકે, પ્રશ્નાર્થ વાક્યમાં શું કરીએ છીએ આપણે? તો કે માહિતી માંગે છે લખે, કે માંગે છે લખે, બરાબર? માંગવું ને માંગવું બંને ક્રિયાપદ બોલતા હોય છે અમારું બધું. તો માહિતી માંગે છે. તમે રોજ 5 વાગે શું કરો છો? તમે પનીર ખાવ છો. તો અહીંયા હું કોઈ તમને માહિતી આપતો નથી, પણ માંગુ છું, મારે કઈક માહિતી જોઈએ છે, કઈક તમને પૂછું છું, બરાબર? તો એવા વાક્યોને આપણે પ્રશ્નાર્થ વાક્ય કહીએ છીએ. તમે અંગ્રેજી બોલો છો રોજ, તમને અંગ્રેજી ગમે છે, તમે પ્રેક્ટિસ કરો છો, મને હોમવર્ક મોકલો છો? નો 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 મોકલો છો? બધા નથી મોકલતા, કોઈક જ મોકલે છે. તો કોઈક જ મોકલે છે, માહિતી આપી તમને, તો વિધાન વાક્ય થયું. પણ એની પહેલા ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, માહિતી માંગી મેં, તો એવા વાક્યને શું કહેવાય? પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. સમજ પડી? પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય? જેમાં આપણે કઈક પૂછીએ છીએ, માંગીએ છીએ માહિતી, ને જવાબની અપેક્ષા રાખીએ છીએ, ખબર નથી એટલે માહિતી માંગીએ છીએ. ઉદ્ગાર વાક્ય છે, એ શું કરે છે? તો કે લાગણી અથવા મનોભાવ, એટલે મનનો ભાવ, લાગણી હૃદયનો ભાવ છે. તો મનોભાવ છે, એમાં ગુસ્સો પણ હોય, ખુશી પણ હોય, બરાબર? ઉદાસી પણ હોય, આશ્ચર્ય પણ હોય. તો આ બધા મનના ભાવ છે, લાગણી છે, એ વ્યક્ત કરે છે, દર્શાવે છે, બહાર પાડે છે. ઓ, કેટલું મોટું તળાવ, બરાબર? કેટલી ઠંડી, આમ મતલબ વધારે પડતું કઈક વસ્તુ છે એવું દર્શાવે છે, આશ્ચર્ય છે, લાગણી છે વધારે પડતી, બરાબર? એવા વાક્યો. અને આજ્ઞાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય છે, એમાં કોઈ કાર્ય કરવાની આજ્ઞા કે વિનંતી અપાય છે, રિક્વેસ્ટ કરવામાં આવે છે, અથવા તો ઓર્ડર, હુકમ કરવામાં આવે છે. તો એવા વાક્યોને આજ્ઞાર્થ વાક્યો કહીશું. જેમ કે મહેરબાની કરીને દરવાજો બંધ કરી દો ને, તો અહીંયા કોઈ માહિતી નથી આપી, ઓર્ડર આપ્યો છે, અથવા તો રિક્વેસ્ટ આપી છે, રિક્વેસ્ટ કરી છે, બરાબર? મહેરબાની કરીને. તો ઓર્ડર ક્યારે મળે? ઓર્ડર ક્યારે આપીએ? તો આપ સામેવાળી વ્યક્તિ કરતા આપણું જે પોસ્ટ છે, પદ છે, એ ઊંચું હોય, આપણી પાસે એટલો પાવર હોય, તો આપણે એને ઓર્ડર કરી શકીએ, નીચે બેસી જા એમ કહી શકીએ, બરાબર? આપણાથી મોટી વ્યક્તિ હોય તો આપણે એને રિક્વેસ્ટ કરીએ, નીચે બેસી જાઓ પ્લીઝ, લોકો બધા નીચે બેસી જાઓ, હજી કાર્યક્રમ ચાલુ છે, કોઈ ના જાઓ, એમ કહીએ ને આપણે, રિક્વેસ્ટ કરીએ, બરાબર? તો કોઈ પણ કાર્ય કરવા માટેની સૂચના આપીએ, એ વિનંતીના સ્વરૂપમાં હોય કે આજ્ઞાના સ્વરૂપમાં હોય, તો કાર્ય કરવાની જે સૂચના છે એ દર્શાવતા વાક્યોને આજ્ઞાર્થ વાક્યો કહીએ, બરાબર છે? ઉદ્ગાર વાક્યો તમને ખબર પડી. અને મેઇન વસ્તુ જે છે, કાળની અંદર આપણે કેવા પ્રકારના વાક્યો શીખવાના હોય છે? વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય, બે જ પ્રકારના વાક્યો કાળમાં આવે. આ વાક્યને કાળ જોડે કોઈ લેવા દેવા નથી, એમ સમજો હમણાં.
આપણે જે બારે બાર કાળ ભણશું એ કાળની અંદર આપણે વિધાન વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો જ આવે, આનો તો કોઈ કાળ હોય જ નહીં. આજ્ઞાર્થ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં જ અપાય, બરાબર છે? આજ્ઞા છે એને વર્તમાન કાળમાં જ આપવી પડે, અને જો એ આજ્ઞા જે આપી છે એની વાત કરો તમે તો એ પાછું કાળનું વાક્ય થઈ જાય. જેમ કે મારા મિત્રએ મને મોબાઈલ ખરીદવાનું કહ્યું, તો આ માહિતી આપી મેં તમને, બરાબર? મારા મિત્રએ મને મોબાઈલ ખરીદવાનું કહ્યું, આ એક પ્રકારની માહિતી થઈ ગઈ, એ માહિતી મેં તમને આપી, તો એ વિધાન વાક્ય કહેવાય. પણ મારો મિત્ર ડાયરેક્ટ બોલ મોબાઈલ ખરીદી લે, તો એ વાક્ય કયું કહેવાય? આજ્ઞાર્થ વાક્ય કહેવાય. તો આપણે કાળમાં ઉદ્ગાર અને આજ્ઞાર્થ વાક્ય ભણવાના નથી, કારણ કે કાળ જોડે એને કોઈ લેવા દેવા નથી. કાળમાં કયા વાક્યો આવશે? માહિતી આપતા વાક્યો અને માહિતી માંગતા વાક્યો. તો એ વાક્યોની વાક્ય રચના કેવી હશે અને દરેકમાં કેવું ક્રિયાપદ આવશે એટલું જોવાનું છે આપણે. કાળની અંદર આપણે શું કહેવું હોય તો કેવું વાક્ય લખવું પડે એ સમજવાનું, એટલે આપણને આ કાળ કહેવાય. બરાબર, સમજ પડી તમને આમાં? કોઈને કોઈ ડાઉટ છે? નો સર. ઓકે, તો આનો સ્ક્રીનશોટ પાડવો છે તે ચાલશે? લખી કાઢું છું, લખવાનું નથી. ધીસ ઇઝ માય ઓર્ડર એન્ડ રિક્વેસ્ટ ટુ. તમે લખવામાં તમારું ધ્યાન કેમ બગાડો છો? લખતી વખતે તમારું ધ્યાન લખવામાં હોય, હું જે બોલું છું એના ઉપર તમારું ધ્યાન હોય તો પણ એ 5, 10, 15, 20% હોય. 100% કોઈ વસ્તુમાં તમે ધ્યાન આપો તો જ એ વસ્તુ બેસ્ટ થાય. તમે એક જોડે 3 કામ કરતા હોય તો એ કામ છે એમાં કચાસ રહી જાય, ભૂલ રહી જાય, બરાબર છે? આપણે કોમ્પ્યુટર નથી, એમાં મલ્ટી થ્રેડિંગ આવે એવું પ્રોગ્રામિંગ આપણા મગજમાં એટલું ના હોય, હોય પણ એ દુનિયામાં અપવાદ લોકો હોય એવા, 2 હાથથી લખતા હોય, 1 હાથે લખતા હોય ને 1 હાથે કામ કરતા હોય, બધું મગજ એવું શક્ય નથી. તમે લખવામાં ધ્યાન આપો ત્યારે 100% તમે હું જે શું સમજાવું છું એમાં ના જ આપી શકો, બરાબર? આ ઉંમરે આપણે ભણતા હોય એનો મતલબ એવો જ હોય, નહીતર તો આપણે 5મામાં 10માની પરીક્ષા આપી દીધી હોય. તમારે લખવામાં ટાઈમ પાસ નથી કરવાનો, લખવાનું પછી રાખજો. ઓકે, વિડીયો છે એ રેકોર્ડ થાય છે એમાંથી લખી લેજો. આ તો સ્ક્રીનશોટ મેં કીધું પાડવા હોય તો પણ ચાલશે, હવે આપણે સ્ક્રીનશોટ નું પૂછીશ જ નહીં, વિડીયો તમારે ફરીથી જોઈ લેવાનો, બરાબર? હવે નહીં પૂછું કારણ કે એમાં ખોટો ટાઈમ વેસ્ટ કરવો. તો સારું, મને કહો જોઈએ વાક્યના પ્રકાર તમને યાદ રહ્યા હોય તો સારી વાત કહેવાય છે. ઓકે, બોલો. પહેલો પ્રકાર વિધાન વાક્ય, પ્રશ્નાર્થ, ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય. હા, વિધાન, પ્રશ્નાર્થ, ઉદ્ગાર અને આજ્ઞાર્થ વાક્ય. ઓકે, હવે એનું અંગ્રેજી છે એ તમારે ચાલશે. ચલો હું લખાઈ દઉં છું ફટાફટ. ગ્રામરમાં અંગ્રેજી ના આવડતું હોય તો ગ્રામર ના આવડે એવું ના હોય, ગ્રામર ને વિધાન વાક્યના અંગ્રેજી જોડે કોઈ લેવા દેવા નથી. ગુજરાતીથી પણ પરફેક્ટ અંગ્રેજી શીખી જ શકાય, પણ અમુક ગ્રામર છે ના શીખતો. વિધાન છે ને ડિક્લેરેટિવ કહેવાય, DECLARATIVE, ડિક્લેરેટિવ. ગુજરાતી પણ લખી નાખું, ડિક્લેરેટિવ સેન્ટેન્સ, બરાબર? પછી છે પ્રશ્નાર્થ, એટલે ઇન્ટરોગેટિવ, INTERROGATIVE, ઇન્ટરોગેટિવ. તમે જોયું છે ને પોલીસ છે ક્રિમિનલ ને લઈ જાય એટલે ઇન્ટરોગેશન કરે, ઇન્ટરોગેશન સાંભળ્યું છે શબ્દ? પૂછપરછ કરે, ઇન્ટરોગેશન. એટલે પ્રશ્નાર્થમાં આપણે પૂછીએ એટલે એને ઇન્ટરોગેટિવ. પછી છે ઉદ્ગાર, exclamatory, બરાબર? અને છેલ્લું છે આજ્ઞાર્થ, આજ્ઞાર્થ વાક્ય. એનું શું થશે? બોલી ગયો, ઇમ્પેરેટિવ. તો અંગ્રેજી છે, આનો કોઈ મતલબ નથી યાદ રાખો કે ના રાખો, બરાબર? તો એ ગ્રામર તો આવડે છે. ચલો, થેન્ક યુ. ખબર પડી, સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી.
હવે આપણે જોઈએ કે આપણે કાળમાં આ બે પ્રકારના વાક્યો શીખવાના છે. દરેક કાળમાં એક કાળમાં બરાબર ધ્યાન રાખો એટલે બીજા કાળમાં કઈ નહીં, બરાબર. ખાલી 5-10% તમારે ધ્યાન રાખવાનું બીજા કાળમાં, મતલબ 5-10% જ નવું આવે એમ ધ્યાન તો પૂરું રાખવાનું. ઓકે, તો આપણે જોઈએ પહેલા વિધાન વાક્ય વિશે કંઈક થોડીક માહિતી મેળવવી, બરાબર. તો વિધાન વાક્ય છે એના બે પેટા પ્રકાર છે, જેને આપણે કહીએ છીએ હકાર અને શું કહીએ છીએ નકાર, પોઝિટિવ અને નેગેટિવ. આ પેલો કોરોના પોઝિટિવ નેગેટિવ ની વાત છે ને, હકાર અને નકાર, બરાબર. વિધાનના બે પ્રકાર છે, કયા કયા? હકાર અને નકાર. તો આપણે બંને પ્રકાર વિશે માહિતી મેળવવાની રહેશે, બંને પ્રકારના વાક્યો શીખવાના રહેશે. તો હકારમાં શું હોય છે? તો કે આપણને જે માહિતી આપવામાં આવે છે હકાર હોય છે, એના વિશે કઈ વધારે સમજાવી શકાય નહીં પણ ઉદાહરણથી સમજી શકાય, બરાબર. અને સાથે સાથે નકારનું પણ ઉદાહરણ હોય, જેમ કે હું ચા પીઉં છું, એ હકાર પોઝિટિવ માહિતી કહેવાય. હું ચા પીતો નથી એને નેગેટિવ સેન્ટેન્સ કહેવાય. તો વિધાન હકાર કેવા વાક્ય હોય ખબર પડી? આજે ઠંડી છે એ વિધાન હકાર કહેવાય, આજે ઠંડી નથી ના પાડવાની જેમાં વાત આવે એને નકાર કહેવાય. અને એનાથી ઉલટું હકાર, હકારના અંતે કેવા શબ્દો આવી શકે? છે, તીએ, છું, છો, હતા, હતી, હતો, હતું, હશે, હઈશ, હઈશું, કે હશો, બરાબર. આવા બધા શબ્દો આવે. અને નકારમાં કેવા શબ્દો આવે? નથી, ન હતો, ન હતી, હા, ન હતા, અથવા ન હતું. જુઓ, છે, છીએ, છું, છો, આ ચારેય શબ્દોનું એક જ નકાર થાય, નથી. ખાઉં છું, ખાતો નથી. ખાઈએ છીએ, ખાતા નથી. છીએ નું પણ નથી થઈ જાય, છું નું પણ નથી થઈ જાય, બરાબર. તે ભણાવે છે, ભણાવતો નથી, બરાબર. તમે આવો છો, આવતા નથી, તો ચારેય નું નથી થાય. પણ હતા, હતી, હતો, હતું, એનું ચારેય નું એક ના થાય. હતાનું ન હતા, હતીનું ન હતી, હતોનું ન હતો, ન હતુંનું ન હતું, એમ થાય. એવી જ રીતે આનું પણ ચારેયનું અલગ અલગ થાય. હશે નહીં, હઈશ નહીં, હઈશું નહીં, હસો નહીં, ચારેયની પાછળ નહીં લગાડવાનું, એટલું નથી થતું. આનું શું થાય? છેનું આખું નથી થઈ જાય, છે નીકળી જ જાય. છીએનું પણ શું થઈ જાય? નથી થઈ જાય. છીએમાંથી આખું નથી કન્વર્ટ થઈ જાય. આમાં એવું નથી થતું, આમાં એ શબ્દો તો પોતે રહે જ છે પણ આગળ ન લાગી જાય છે. હતાની આગળ ન લાગે છે, ક્યાં ગયું? ન. હતીની આગળ ન લાગે છે. આમાં એવું નથી, ન છે, નથી છે, એવું નથી. આ શબ્દો જતા રહે છે અને એની જગ્યાએ આવે છે. જ્યારે આમાં શું છે? એ શબ્દોની પણ એવું છે. તો બ્લર આવે છે. ઓકે, કોલ આવ્યો હતો ને એટલે હવે બોર્ડ દેખાય કે બધાને બરાબર? યસ, ઓકે, બરાબર છે સર. એક મિત્ર નો કોલ આવી ગયો હતો એટલે. હલો વિદ્યાર્થી મિત્રો, બધાને બોર્ડ દેખાય છે બરાબર? હા સર, બરાબર છે સર, એકદમ. ઓકે, ગુડ. કારણ કે અમુક વાર કેવું થાય છે, 30 મિનિટમાં બોર્ડ દેખાવાનું બંધ થઈ જાય છે એટલે. સારું, તો આમાં ખબર પડી. હવે આપણે અંગ્રેજી સમજશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે. કારણ કે જો એક વસ્તુ એવી છે કે અંગ્રેજી લોકો છે જેમની માતૃભાષા જ અંગ્રેજી છે, એ લોકોને ગ્રામર શીખવું પડે છે. જેમ કે આપણી માતૃભાષા કઈ છે? ગુજરાતી, બરાબર. શું આપણે 4-5 ધોરણથી ગુજરાતીનું વ્યાકરણ નથી શીખતા? શીખીએ છીએ ને. તમે ક્યારે સવાલ કર્યો ટીચરને કે આપણી માતૃભાષા તો ગુજરાતી છે તો અમને શું કામ ગુજરાતી વિષય ભણાવો છો?
એનું કારણ એવું છે કે આપણી ભાષા સજ્જતા વધે, બરાબર છે? પણ અંગ્રેજી લોકો જે છે એમને જો એડવાન્સ વ્યવસ્થિત ઇંગ્લિશ શીખવું હોય તો આપણે, હું પણ તમને કહું છું કે આપણે અંગ્રેજીથી શીખી શકીએ, બરાબર છે? પણ આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે ગુજરાતીથી આપણે વ્યવસ્થિત રીતે શીખી શકીએ. આપણે જો ગુજરાતીનું વ્યાકરણ ભણવું હોય તો કોઈ બીજી ભાષાની જરૂર નથી, પણ આપણે જ્યારે બીજી ભાષાનું વ્યાકરણ ભણવું, ઇન શોર્ટ ટૂંકમાં તમને કહું તો ગોળ ગોળ ફેરવ્યા વગર, કે આપણી માતૃભાષાની મદદથી પહેલું બેઝિક ગ્રામર છે, બધું બેઝિક સમજવાનું ગ્રામર એ માતૃભાષાની મદદથી ભણવું પડે. તમને અમુક વ્યવસ્થિત ગ્રામર આવડી જાય, બધું સમજતા આવડી જાય, પછી તમે એડવાન્સ ગ્રામર છે એ તમારે ગુજરાતીથી અંગ્રેજીમાં ના ભણવાનું હોય, એ વ્યાકરણ છે તમે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જ ભણવાનું હોય, બરાબર? પણ બેઝિક વસ્તુઓ છે એ તમારે માતૃભાષાથી જ ભણવી પડે, એના વગર ડાયરેક્ટ હું તમને અંગ્રેજીમાં ભણાવું તો કંઈ ખબર પડે. ઓકે, એટલા માટે આ બધું ભદ્રમ ભદ્રમ કરું છું, સમજ પડી? ઓકે, સારું, ચલો આનો સ્ક્રીનશોટ નથી પાડવાનું, બધું વિડીયોમાં છે, રેકોર્ડ ચાલુ જ છે. ઓકે, પણ ધ્યાન રાખજો, પછી વિડીયો જોઈ લઈશ એનો કોઈ મતલબ નથી, અત્યારે તમે ધ્યાન રાખજો, કારણ કે આના પછીનો ટોપિક હશે એ આના ઉપર આધારિત હશે. કોઈને એવું લાગે, બધા એટલા બધાને એવું નહીં હોય કે કદાચ કોઈને એવું થાય કે જોઈ, પેલું શું થાય કે સ્ક્રીનશોટ હોય તો એને શું જોઈને કઈ લખવું હોય, જોવું હોય તો એને ખ્યાલ આવે, સ્ક્રીનશોટ હોય છે ને તો લખવું સારું ફાવે છે, એમ કેવું છે મારું, બરાબર છે? જેને લખવું હોય એને, એટલે કોઈને બે સેકન્ડ આપી, અચ્છા કઈ ભૂલ કરી તો સોરી, અત્યારે આનો નથી પાડવાનો, આમાં કઈ છે નહીં, ઉદાહરણ આવું. ઓકે, તો સૌથી પહેલા આપણે જુઓ કાળ કેટલા છે, તો કાળ ની વાત કરીએ હવે. તો કાળ એટલે પેલા તો શું, સમય, બરાબર? સમય છે એ આના વડે દર્શાવી શકાય. હવે આ શું છે, જો તમે ગણિત ભણ્યા હોય થોડુંક પણ છ સાત માં, તો તમને ખબર હોય આને શું કહેવાય. આ શું દોર્યું છે મેં, રેખા. રેખા, વેરી ગુડ. હા, સારું, આ શું દોર્યું છે, અંગ્રેજી ભણાવું છે, ગણિત નથી. આ શું છે, રેખાખંડ. રેખા વડે દર્શાવી શકીએ, એનો મતલબ શું થાય, તો કે રેખા છે, સારું, આ જે રેખા છે એની આશરે લંબાઈ કેટલી છે, ચલો આશરે લંબાઈ કોણ કે આજે અત્યારે સ્કૂલમાં ભણે છે ને, અને વ્યવસ્થિત ક્રિશાને એને ખબર પડે છે, રેખાને માપી ના શકાય, ભલે અહીંયા તમને આમ દર્શાવી હોય કે આટલી દર્શાવું, બરાબર છે? રેખા છે એની લંબાઈ છે ફિક્સ ના હોય, એટલે કે અનંત છે, રેખાની લંબાઈ અનંત છે એમ કહેવાય. આ મતલબ આમ પણ અનંત સુધી જાય છે, આ મતલબ આમ પણ, એનો મતલબ કે આપણે સમયને આપણે રેખા વડે દર્શાવી શકીએ, એનો મતલબ શું થાય, તો કે સમય છે એ ભવિષ્યમાં અનંત સુધી જાય છે, બરાબર? સમય છે એનો કઈ ફિક્સ નથી, ભગવાને ટાઈમ આપ્યો કે ચલો આટલા કલાકનો સમય છે પછી બધું ફિનિશ થઈ જશે, સમયની કોઈ વ્યાખ્યા નથી. હમણાં મેડમ જોડે વાત થઈ હતી, સમય છે એ ખૂબ જ જટિલ પદ છે જેની કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. આપણે સિમ્પલી એવું સમજો કે સમય અનંત સુધી, પૃથ્વી જ્યાં રહેશે કંઈ ખબર નથી આપણે કેટલા કરોડો વર્ષ રહેશે, અને આગળ પણ સમય અનંત સમયથી શરૂ થયો છે, બરાબર? બિગ બેંગ એ તો એક ફક્ત થિયરી છે, કોઈ પ્રેક્ટિકલ આપણે કરી જ ના શકીએ, અને આપણી પાસે કોઈ પ્રૂફ પણ ના હોય, બરાબર? કે 400 કરોડ વર્ષ પહેલા એક બિગ બેંગ ધડાકો થયો અને ત્યારથી અવકાશ અને સમયની શરૂઆત થઈ, એવું આપણે ખાલી થિયરી દ્વારા કહી શકીએ છીએ, આપણી પાસે કોઈ પ્રૂફ નથી, એટલે આપણે એને એમ કહી શકીએ અનંત સમયથી ભૂતકાળથી મતલબ આ બધું અસ્તિત્વ છે, મતલબ ભૂતકાળમાં પણ અનંત સુધી સમય હતો અને ભવિષ્યમાં પણ અનંત સુધી સમય હશે, અને અત્યારનો સમય એટલે વર્તમાન સમય, એને કોઈ ફિક્સ આમ આંકડામાં બાંધી શકાતો નથી અત્યારનો સમય,
એટલે હમણાં રિસેન્ટનો સમય જે ચાલે છે અત્યારની ક્રિયાઓ બરાબર અને આપણે વર્તમાનનો સમય કહેશું ટૂંકમાં ભૂતકાળ ભૂતકાળ એટલે ગયેલો બધું થતું રહેલું જેમ કે 2020 ની સાલ બરાબર 2021 નો જાન્યુઆરી મહિનો જે સમય જતો રહ્યો છે ભૂતકાળ જે સમય હજી આવવાનો બાકી છે આવ્યો નથી જેમ કે 30 જુલાઈ 2021 નો સમય હજી બાકી છે આવવાનો આજે 26 થઈ ગયો તો જે સમય બાકી છે અને ભવિષ્ય કહેશું શું કહેશું આપણે ભવિષ્ય કાળ સિમ્પલ બરાબર કાળ એટલે સમય અંગ્રેજીમાં શું કહેશું એને ફ્યુચર જે સમય જતો રહ્યો છે એ સમયને શું કહેશું પાસ્ટ અને ટેન્સ કહી દઈએ બરાબર ખરેખર તો પાસ્ટ ટાઈમ પણ શબ્દ છે જે અંગ્રેજીમાં પાસ્ટ ટાઈમ ઓકે તો આ એવો સમય છે જે ભૂતકાળનો છે ઓકે આટલી તો તમને ખબર જ છે અને અત્યારનો સમય છે જેને આપણે કહીએ છીએ પ્રેઝન્ટ ટાઈમ અથવા ટેન્સ ટાઈમ અને ટેન્સ બંને સમાનાર્થી શબ્દો છે અમને એમ થાય તો કે અલગ અલગ કેમ વાપરવામાં આવે છે એનું કારણ એવું છે કે આપણે અંગ્રેજી ભાષા છે એ અલગ અલગ ભાષાઓનું મિશ્રણ છે જેમ કે આપણી ગુજરાતી ભાષા છે એના ઉપર હિન્દીનો સંસ્કૃતનો પ્રાકૃતનો પાલી એ થોડા થોડો પ્રભાવ છે તો એના કારણે આપણા ગુજરાતીમાં એક જ વસ્તુના ઘણા સમાનાર્થી શબ્દો હોય છે બરાબર છે તો એનું કારણ એવું છે કે સમાનાર્થી શબ્દો અલગ અલગ ભાષા પરથી ઉતરી આવ્યા હોય છે એવી જ રીતે આ ટેન્સ શબ્દ છે એ ટેમ્પસ પરથી આવ્યો છે TEMPUS આ લેટિન શબ્દ છે બરાબર તો લેટિન ભાષાનો સૌથી વધારે પ્રભાવ છે ઇંગ્લિશ ઉપર એટલા માટે પહેલેથી જ ચાલ્યું આવે છે પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ એટલે હવે આપણે ટાઈમ નથી લખતા ટાઈમ લખો તો કોઈ ફરક નથી પડતો પણ અંગ્રેજીની જે લાખો કરોડો બુક છે દુનિયામાં બધામાં ટેન્સ જ લખેલું છે એટલે પ્રથા છે ટેન્સ કહેવાની એટલા માટે ટેન્સ કહેવામાં આવે છે તમે એને ટાઈમ પણ કહી શકો તો ટેમ્પસ છે લેટિન ભાષાના શબ્દ પરથી ટેન્સ શબ્દ આવ્યો છે થોડા થોડા ફેરફારો સાથે અને શબ્દો છે એના કાળક્રમે ફેરફારો થતા જ હોય છે દરેક ભાષામાં તો તમને ખબર પડી સમય જે છે ટેન્સ તેના મુખ્ય ત્રણ પ્રકાર છે આ એટલું જ સમજાવશે આનો સ્ક્રીનશોટ તમારે પાડવો હોય તો પાડી શકો છો આમાં તમે શું લખશો ઓકે વાંધો નહીં 10 સેકન્ડ થઈ ગયો સ્ક્રીનશોટ કોઈને બાકી છે ભૂતકાળ પાસ્ટ ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ તમને આ છે ત્રણ ટેન્સ તો યાદ રહેવા જ જોઈએ અને આજથી જ એનો ક્રમ નક્કી કરી લો તમારે જે રાખવું હોય પણ ફ્યુચર ને પાછળ રાખજો તમે પાસ્ટ ને પહેલા રાખો પ્રેઝન્ટને પછી રાખો અને ફ્યુચરને છેલ્લે રાખો તો પણ ચાલશે અથવા પ્રેઝન્ટ અને પાસ્ટની આગળ પાછળ રાખો પણ ફ્યુચર તો હજી બાકી છે ને છેલ્લે રાખો બરાબર મેં કેમ કહ્યું આગળ પાછળ રાખો કારણ કે મોટાભાગની બુકમાં પ્રેઝન્ટ પહેલાં હોય છે પણ ખરેખર રિયલ લાઈફમાં પાસ્ટ પહેલાં હોય છે પછી પ્રેઝન્ટ આવે પછી ફ્યુચર આવે તો તમે આ રીતે કરો કારણ કે ક્રમ યાદ રાખવો જરૂરી છે બરાબર જરૂરી છે એવું નથી કે અનિવાર્ય છે એટલે કે ફરજિયાત છે એમ નથી કે જરૂરી છે તમે પ્રેઝન્ટ અને પાસ્ટ એને ઉપર ઉપર નીચે લઈ શકો છો ટેન્સ ટેન્સ અને ટેન્સ તો બધું બેઝિક એટલા માટે ભણાવું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જેને આપણને કંઈ ખબર જ નથી પડતી તો પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ બરાબર એટલે કે વર્તમાન કાળ વર્તમાનનો સમય ભૂતકાળનો સમય અને ભવિષ્યનો સમય આ ત્રણ કાળ છે મુખ્ય પ્રકાર ત્રણ છે ભાગલા પછી પ્રેઝન્ટ ટેન્સ છે એના ચાર પેટા પ્રકાર છે પાસ્ટ ટેન્સના પણ ચાર પેટા પ્રકાર છે અને ફ્યુચર ટેન્સના પણ ચાર પેટા પ્રકાર છે તો પ્રેઝન્ટ ટેન્સ કેટલા છે તો કે ચાર પ્રેઝન્ટ ટેન્સ છે પાસ્ટ ટેન્સ પણ ચાર છે અને ફ્યુચર ટેન્સ પણ ચાર છે તો કુલ કેટલા કાળ થયા ચાર પ્રેઝન્ટ ટેન્સ વત્તા ચાર પાસ્ટ ટેન્સ વત્તા ચાર ફ્યુચર ટેન્સ તો ટોટલ કાળની સંખ્યા કેટલી થઈ 12 સમજ પડી કે નહીં મુખ્ય કાળ કેટલા છે 3 ત્રણેય કાળના ચાર ચાર બીજા પ્રકાર છે પ્રેઝન્ટના પાસ્ટના ચાર પ્રકાર અને ફ્યુચરના ચાર પ્રકાર બધું જોશું આપણે બરાબર નિરાંત ધીરે ધીરે તો ટોટલ આ રીતે 12 કાળ બને છે એનો મતલબ એવો થાય કે ચાર કાળ એવા છે કે જેના નામમાં પ્રેઝન્ટ ટેન્સ આવશે આવશે ને આવશે જ બરાબર ઓકે આમાં સમજ પડી આનો સ્ક્રીનશોટ પાડવો છે સારું ચલો 5 સેકન્ડ આપું છું 5-7 સેકન્ડ પાડી લો
ओके सारू, सौथी पहला तो आपने कार जे छे ना नाम याद रखता होवू जोईए। तो मैं शू कहू के प्रेजेंट टेन्स केटला छे? चार छे, बराबर। एनो मतलब एवो थाय पहला आपणे कारना नाम याद राखीए तो आपणने खबर पड़े कि बधामां शू आवे छे। आपणने नाम ज याद ना रहे तो ए सौथी मोटी तकलीफ छे। मारा अनुभव परथी जणावुं छुं, बराबर। ઊંડો સુંડો તો કઈ આપણે શીખવાડવાની વાત કરવાની નથી કે ચલો ટાઈમ પાસ કરી લઉં નથી। તો એનો મતલબ એવો થાય કે આપણે બારે બાર કાળના નામ લખશું તો એમાં પહેલા ચારમાં શું લખશું? આપણે પ્રેઝન્ટ ટેન્સ। તમે પાસ્ટ લખો તો પાસ્ટ લખો, પણ એક પ્રથા રાખો કે આ જ રીતે કરશો, બરાબર। પહેલા પ્રેઝન્ટ, ચારે ચાર પ્રેઝન્ટ, પછી પાસ્ટ, ચારે ચાર પાસ્ટ, અને પછી ફ્યુચર। એનો મતલબ એવો થયો કે ચાર ટેન્સમાં પ્રેઝન્ટ શબ્દ આવવો જ જોઈએ। પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ। આવું કેમ કરું છું? કારણ કે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ભૂલી જાય છે અને એની જગ્યાએ બીજા શબ્દો મિક્સ કરીને ટેન્સ બનાવી નાખે છે। કન્ટિન્યુઅસ સિમ્પલ ટેન્સ, આવો કોઈ ટેન્સ જ ના હોય, કન્ટિન્યુઅસ સિમ્પલ। પણ જે પહેલી વાર સાંભળે છે એને તો લાગે છે હા લે બરાબર બોલે છે, ટીચરને જ ખબર પડે કન્ટિન્યુઅસ સિમ્પલ આવો કોઈ ટેન્સ જ ના હોય, બરાબર। તો બાર ટેન્સમાં કન્ટિન્યુઅસ અને સિમ્પલ, કન્ટિન્યુઅસ કોઈ કાળનું નામ છે ના, સિમ્પલ કોઈ કાળનું નામ છે ના। કાળના નામ એટલે શું? પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, આ કાળના નામ છે। મતલબ બારે બારમાં આ ત્રણમાંથી એક નામ તો આવવું જોઈએ ને, એક નામ જ ના આવે તો કાળ કેવી રીતે બનાવે તમે મિશ્રણ, શું ના થાય? તો તમે જ્યારે કાળના નામ તમને કોઈ પૂછે છે ત્યારે આવડવું જોઈએ, બરાબર છે? હું જ પૂછીશ, મેં તમને કહ્યું હતું ને ટેસ્ટ લેશું, પણ આપણે ચાર દિવસની રજા પડી એટલે એ રિવિઝન નહીં થયું હોય, એટલે ટેસ્ટ આપણે હવે એક અઠવાડિયા પછી લેશું, આવતા શનિવારે કે સોમવારે કે રવિવારે કે ગમે ત્યારે રાખશું, બરાબર? ઓકે, ન જ તો હવે આપણે જોઈએ કે પ્રેઝન્ટ ટેન્સ છે એમાં કેવી રીતે ચાર પ્રકાર પડે છે। આ તો ચારે સરખું જ છે, આમાં કંઈ અલગ નથી, તો પ્રેઝન્ટ ટેન્સના ચાર પ્રકાર, પણ આ તો ચારમાં કંઈ ફરક નથી, તો એક જ વસ્તુ ચાર વાર લખી છે। તો એકવાર આપણે શું લખશું? ટેન્સમાં સિમ્પલ લખશું, બરાબર। આ એક પ્રકાર છે પ્રેઝન્ટ ટેન્સનો, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। પછી આપણે લખશું કન્ટિન્યુઅસ, બરાબર, અહીંયા ઉચ્ચાર પણ લખી નાખું, ખુલી જાય। સિમ્પલ એટલે સાદો, એમ નથી કર્યું, અહીંયા કર્યું, સિમ્પલ એટલે શું થાય? સાદો। એવી જ રીતે કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ। પછી આ બીજું પ્રેઝન્ટ ટેન્સ છે એને શું કહેશું આપણે? પરફેક્ટ, પરફેક્ટ એટલે પૂર્ણ, સમજ પડી? હવે અહીંયા કંઈ નવું નથી લખવાનું, જેમ કે અહીંયા સિમ્પલ લખ્યું, એક નવો શબ્દ લખ્યો, અહીંયા નવો શબ્દ લખ્યો। હવે આ જે પ્રેઝન્ટ ટેન્સ છે એમાં આપણે આ શબ્દ અને આ શબ્દ બંનેને લાઈનમાં લખી નાખશું, કન્ટિન્યુઅસ। આ કયો શબ્દ છે? આ રહ્યો એચ, અને બીજો કયો લખશું? આ શબ્દ લખશું, પરફેક્ટ। એટલે ચોથો પ્રકાર બની ગયો, કન્ટિન્યુઅસ પરફેક્ટ, બરાબર। કન્ટિન્યુઅસ એટલે શું થાય? ચાલુ, અહીંયા લખેલું છે કન્ટિન્યુઅસ એટલે ચાલુ, અને પરફેક્ટ એટલે પૂર્ણ, તો અહીંયા શું લખશું આપણે? પૂર્ણ। તો ચાર વર્તમાન કાળ થયા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો, વર્તમાન કાળ પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ। જોઈશું કે ચારેમાં શું તફાવત છે વાક્યમાં, બરાબર। પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ, અને કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। હવે જુઓ, હવે એક વસ્તુ એક્સ્ટ્રા યાદ રાખી લો, તમે જાતે અભ્યાસ કરશો ત્યારે આ વસ્તુ આવશે, કે આ જે લાઈનમાં જેમ લખ્યું છે ને, ઘણી વાર કોઈ ગ્રામરની બુકમાં આ રીતે નથી હોતા નામ, એમાં શું તફાવત હોય છે? તો કે જે પ્રેઝન્ટ ટેન્સ છે ને એને પહેલા લખેલો હોય છે, આ શબ્દોને વચ્ચે લખેલા હોય, જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જગ્યાએ એમાં શું લખેલું હોય? પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ, આવું પણ જોવા મળે, બંને વચ્ચે કોઈ તફાવત નથી, બંને અલગ અલગ રીત છે એક જ વસ્તુને કહેવાની, સમજ પડી? હું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહું કે પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ કહું, આ બંને શબ્દોને આમાં લખું કોઈ ફરક પડતો નથી, પણ ઘણી બધી બુકમાં પ્રેઝન્ટ શબ્દ છે કાળનું જે નામ છે ટેન્સ સાથેનું એને આગળ કરે છે અને આ શબ્દોને વચ્ચે નાખી દે છે। કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળ, એની જગ્યાએ શું કરે છે?
પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ તે પહેલા લખે અને એના પ્રકાર તે વચ્ચે લખે કન્ટિન્યુઅસ ટેન્સ, પણ ગુજરાતી તો આમ જ થશે ચાલુ વર્તમાન કાળ, વર્તમાન ચાલુ કાળ એવું નહીં થાય બરાબર. તો જે રીતે આપણે ગુજરાતી કરીએ છીએ કાળ બોલીએ છીએ એવી જ રીતે મેં અંગ્રેજી લખેલું છે. બાકી તમને એટલા માટે કહ્યું કારણ કે તમે બુક વાંચો ત્યારે તમારા મનમાં કન્ફ્યુઝન ઉદભવશે બરાબર, તો કોઈ અલગ વસ્તુ નથી એક જ છે. એવી જ રીતે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની જગ્યાએ શું લખેલું હોય, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બરાબર. અને આમાં પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ અથવા પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ટૂંકમાં ગમે તે મોટું સુલટું કરેલું હોય આ ત્રણ શબ્દોમાં, પ્રેઝન્ટ આગળ હોય, કન્ટિન્યુઅસ પાછળ હોય, ગમે તે હોય, પણ તમારે આ શબ્દો છે યાદ રાખવાના. એક અંદર પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કે હા વર્તમાન કાળ છે બરાબર, પછી સાદો પણ હોય, ચાલુ પણ હોય, પૂર્ણ પણ હોય, તો ચાલુ પૂર્ણ હોય. સમજ પડી આમાં તમને કેવી રીતે ચાર વર્તમાન કાળના નામ બન્યા છે? યસ સર. નામની અંદર ડિટેલમાં નથી કઈ ગયા હજી, જો તમને નામ યાદ રહે તો અંદરની વસ્તુઓ છે તમે અલગ અલગ યાદ રાખી શકો. હું તમને કહું કે ચલો ઓરિસા મેમ બારે બાર કાળનું એક એક વાક્ય બોલો જોઈએ, તો તમને બારે બાર કાળના વાક્ય રચનાઓનો તફાવત ખબર હોય તો તમે બોલી શકો ને લાઈનમાં, નહીતર બધું કન્ફ્યુઝ થઈ જશે બરાબર. એટલા માટે નામ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, એ જ વ્યક્તિ બારે બાર કાળમાં એક્સપર્ટ બની શકે. જેને નામ જ આસાનીથી ના બોલી શકતો હોય બારે બાર કાળના, એ વ્યક્તિ ગ્રામર કાળમાં ક્યારે એક્સપર્ટ ના બની શકે, આ મારો અનુભવ છે અને હું ગેરંટીથી કહું છું બરાબર. જે વ્યક્તિને બારે બાર કાળ આવડતા હોય પરફેક્ટ, એને નામ તો પહેલા પરફેક્ટ આવડતા જ હોય બરાબર. ઓકે સારું, ચલો આનો સ્ક્રીનશોટ પાડી લઉં, 5-7 સેકન્ડ આપું છું. થઈ ગયો સ્ક્રીનશોટ, કોઈ બાકી છે? ઓકે સારું, વર્તમાન કાળની વાત કરી, હવે શું કરીએ? કઈ નહીં કરીએ, ખાલી અહીંયા સુધારી નાખીએ થોડું, બાકી કોઈ ફેરફાર નથી, મહેનત ના કરવી પડે ને એટલે સ્માર્ટ મહેનત તો. અહીંયા શું કરવાનું, પાસ્ટ લખવાનું, બસ આટલું જ કરવાનું છે. એટલે ચાર ભૂતકાળ બની ગયા, અહીંયા કોઈ ફેરફાર થતો નથી. તો સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. સમજ પડી? તો જેમ વર્તમાન કાળમાં કહ્યું આમાં પણ તમે પાસ્ટ ટેન્સ છે એ આગળ લખી શકો અથવા તમને જોવા મળશે. જેમ સિમ્પલ પ્રેઝન્ટ હતું એનું આપણે કહ્યું કે પ્રેઝન્ટ સિમ્પલ થાય, એવી રીતે આમાં પણ સિમ્પલ પાસ્ટ ને પાસ્ટ સિમ્પલ પણ લખેલું હોય, પાસ્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ અથવા પાસ્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ બરાબર. તો પાસ્ટ ટેન્સ તમને વચ્ચે પણ જોવા મળી શકે છે અને મોટા ભાગે તમને જો તમે કોઈ સારી બુક વાંચશો ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ તો એમાં તમને પાસ્ટ આગળ પણ જોવા મળી શકે છે. ઓકે, ટૂંકમાં આજે પાસ્ટ ટેન્સ હોય એટલે ભૂતકાળ, આમાં તો કોઈ ફેરફાર થતો નથી એટલે કોઈ કન્ફ્યુઝન થવાની જરૂર નથી બરાબર, કન્ફ્યુઝન ઉદ્ભવશે નહીં. ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો, ના પાડો તો આવડે ને તમને, હવે તો લખી શકો ને પેલા ચાર પરથી. ઓકે સારું, હવે જોઈએ ફ્યુચર, તો અહીંયા શું કરી નાખવાનું, ફ્યુચર તો ચાર ભવિષ્યકાળ બની ગયા, ખબર પડી, સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો કઈ નવું છે બારે બાર કાળ, નવા બારે બાર કાળ નામ અલગ છે? ના, તો બાર નામ તમારે યાદ રાખવાના જ નથી, ખાલી ચાર નામ યાદ રાખો એટલે યાદ રહી જાય બરાબર. કે સિમ્પલ કન્ટિન્યુઅસ પરફેક્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ, એની સાથે શું કરવાનું, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ જોડી દેવાનું. ખબર પડી? ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો. કોઈ બાકી? બધાને સ્ક્રીનશોટ પડી ગયો? ચલો હવે આપણે શરૂઆત કરીએ સાદો વર્તમાન કાળ, જેના 7-7 ભાગ મેં યુટ્યુબ ચેનલ પર મૂક્યા જ છે બરાબર, મૂકી જ દીધા છે. તમે કદાચ ના જોયા હોય
તો જોઈ લેજો, એમાં જે સમજાવ્યું છે એ જ આમાં સમજાવવાનું છે, અને કઈ એક્સ્ટ્રા મને યાદ આવશે તો પણ સમજાવી. તો સૌથી પહેલા આપણે નામ લખી નાખે, ચલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચલો આને બીજી કઈ રીતે લખી શકાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને? તો કે પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ. આ બે શબ્દો છે એનું શું કર્યું, સ્થાનની અદલા બદલી કરી, બરાબર. આ જે કાળ છે એનું અંગ્રેજીમાં હજી ત્રીજું નામ પણ છે, પ્રેઝન્ટ ઇનડેફિનેટ ટેન્સ. જો અહીંયા આઈ છે બે સાથે કરી નાખ્યું છે, એન આ એટલે એમ જેવું લાગે, ઇનડેફિનેટ ટેન્સ. તો સિમ્પલની જગ્યાએ ઇનડેફિનેટ શબ્દ પણ અંગ્રેજીમાં વપરાય છે દરેક કાળમાં. સિમ્પલ પાસ્ટમાં શું આવે છે, સિમ્પલની જગ્યાએ તમને ઇનડેફિનેટ શબ્દ પણ જોવા મળે, બરાબર. તો ખાલી નામમાં જ ફેરફાર છે, બીજું નામ છે એવું સમજી લો. એમાંથી કંઈ નવી મતલબ આખો કન્સેપ્ટ નવો નથી આવતો, કંઈ નવો ટોપિક નથી શીખવાનો આવતો. આનું જ બીજું નામ આ છે એમ, બીજું કંઈ અંદર અલગથી કંઈ શીખવાનું નથી, એ તો બધું જે છે એમ જ, બરાબર. તો તમને કોઈ બુકમાં તમે કદાચ આવું વાંચો કે પ્રેઝન્ટ ઇન્ડેફિનેટ ટેન્સ સુધી કર્યું તો કંઈ શીખવાડ્યું જ નથી, આ ક્યાંથી નવો ટેન્સ આવ્યો? તો સિમ્પલનો જ પ્રોબ્લમ, મતલબ સિમ્પલનું જ બીજું નામ છે, બરાબર. પણ જુઓ મેં તમને કહ્યું ને કે સિમ્પલ પ્રેઝન્ટ ને પ્રેઝન્ટ સિમ્પલ લખી શકાય, એવી રીતે પ્રેઝન્ટ ઇન્ડેફિનેટ ને ઇન્ડેફિનેટ પ્રેઝન્ટ નથી લખી શકાતું. ઇન્ડેફિનેટ ને વચ્ચે જ રાખવું પડે છે, જ્યારે આપણે સાદો વર્તમાન કાળને અંગ્રેજીમાં ઇન્ડેફિનેટ થી કહેવું હોય તો ઇન્ડેફિનેટ પ્રેઝન્ટ ટેન્સ એમ લખાતું નથી, પ્રેઝન્ટ ઇન્ડેફિનેટ ટેન્સ એમ જ લખાય છે. તો આ ત્રણ રીતે તમે સાદા વર્તમાન કાળને અંગ્રેજીમાં લખી શકો છો, અથવા તમે વાંચો તો આ ત્રણ રીતે તમને જોવા મળી શકે છે. સમજ પડી? ઓકે, એના પડી. સારું, ચલો હવે આપણે એક સાથે બે કાળની વાત કરીએ. એનું કારણ એવું છે કે અંગ્રેજીમાં તો કોઈ વાંધો નથી આવતો ડાયરેક્ટ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ શીખવાડવાનો હોય તો, પણ જ્યારે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં શીખવવાનું હોય છે ત્યારે આપણી જે ગુજરાતી ભાષા છે એ આખા ગુજરાતમાં થોડી અલગ અલગ રીતે બોલાતી હોય છે. બધા જ ગુજરાતીઓ એક જ પ્રકારનું ગુજરાતી બોલતા નથી અને એક જ પ્રકારના ક્રિયાપદો વાપરતા નથી, જેથી શું થાય છે, થોડી કન્ફ્યુઝન થાય છે. અને આમાં આપણે ક્રિયાપદો જ શીખવાના, જો ક્રિયાપદોમાં જોતા હોય તો તમને કંઈ ખબર પડે છે. તો અહીંયા આપણે જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદો વર્તમાન કાળ, અને બીજું છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. એટલે ચાલુ વર્તમાન કાળ. શા માટે આ સાથે શીખવાની વાત કરું છું, કારણ એનું એવું છે કે આ જે બંને કાળ છે એમાં જે અંગ્રેજી વાક્યો આવે છે એ તો બંને અલગ જ છે, બરાબર. જોઈને જ ખબર પડી જાય કે આ ચાલુ વર્તમાન કાળનું છે અને આ સાદા વર્તમાન કાળનું છે. પણ મેઇન લોચા ગુજરાતીમાં છે, કેમ? કારણ કે ગુજરાતી લોકો મોટા ભાગે ચાલુ વર્તમાન કાળના વાક્યો ના ક્રિયાપદો અને સાદા વર્તમાન કાળના વાક્યોના ક્રિયાપદો એક જ જેમ બોલે છે, એક જ રીતે બોલે છે. હું વાંચું છું એનો મતલબ હું રોજ વાંચું છું કે અત્યારે વાંચું છું, કઈ વાત કહેવા માંગુ કઈ ખબર પડતી નથી. હું અંગ્રેજી ભણાવું છું, કોઈ મને ફોન ઉપર કહે, ઘણા મહિનાઓ પછી મારો મિત્ર માની લો કે મને ફોન કરે છે, શું કરે છે વિજય? હું એને એમ કહું હું અંગ્રેજી ભણાવું છું, એનો મતલબ શું થયો? તમે મને કહો, ચલો મારો મિત્ર મને ચાર પાંચ મહિના પછી ફોન કરે છે કે બે વર્ષ પછી એક વર્ષ પછી ફોન કરે છે અને કહે છે વિજય શું કરે છે તું? તો હું એમ કહું છું હું અંગ્રેજી ભણાવું છું, એનો મતલબ શું થાય? હું જ્યારે વાત કરી રહ્યો છું ફોન ઉપર ત્યારે અંગ્રેજી ભણાવું છું કે હું મારા કામની વાત કરું રોજે? શું થઈ શકે એનો મતલબ બોલો, કે બંને થઈ શકે? બંને બંને થઈ શકે સર, બંને થઈ શકે રોજ, બંને બંને થઈ શકે. હા, માની લો કે એ જ મિત્ર મને એમ પૂછે છે વિજય શું કામ કરેશ તું, શું કરેશ ની જગ્યાએ શું કરે, શું કામ કરેશ? હું કહું છું હું અંગ્રેજી ભણાવું છું, બરાબર છે. તો એનો પણ મતલબ એ જ થયો, એ વ્યક્તિ એમ પણ પૂછવા માંગી શકતો હોય કે અત્યારે શું કરેશ તું, બરાબર. અથવા તો જનરલી તું શું કામ કરેશ રોજે,
શું તારું તારું કામ શું છે એમ પણ અર્થ થઈ શકે. તો આપણે બંને પ્રકારના અર્થને આપણે એક જ પ્રકારના વાક્યમાં ઢાળી દઈએ છીએ. જેમ કે હું તમને પૂછી શકું ને, ઉર્વશી બેન તમે શું કરો છો, એનો મતલબ અત્યારે શું કરો છો એમ પણ કહેવાનો મારો મતલબ હોઈ શકે છે. અથવા તો ઉર્વશી બેન તમે રોજ શું કામ કરો છો, તમારું કામ શું છે એ પૂછવાનો પણ મારો મતલબ હોઈ શકે છે. તો આ બંને પ્રકારની વસ્તુને આપણે ગુજરાતીમાં એક જ રીતે પૂછીએ છીએ. એટલા માટે જ્યારે આપણે ગુજરાતીથી અંગ્રેજીમાં શીખીએ આ બંને કાળ, ત્યારે મોટી કન્ફ્યુઝન ઊભી થાય છે. તો એને નિવારવા માટે મને સાથે લખ્યું છે. તો જ્યારે આપણે પૂછવાનો મતલબ કે કહેવાનો મતલબ અત્યારના સમય પૂરતો જ હોય, જ્યારે આપણે કોઈને પૂછી રહ્યા છીએ કે જણાવી રહ્યા છીએ કે અત્યારે અત્યારના સમય પૂરતો જ હોય, તો એ વાત ચાલુ વર્તમાન કાળને કહેવાય. બરાબર, મારો મિત્ર મને પૂછે છે વિજય શું કરે, એનો મતલબ એ મને અત્યારે પૂછવા માંગે છે કે તું અત્યારે શું કરે, તો એ વાત ચાલુ વર્તમાન કાળની કહેવાય. ખરેખર શુદ્ધ ગુજરાતીમાં એને એમ પૂછાય, તું અત્યારે શું કરી રહ્યો છે, શું કરે છે એમ નહીં, શું કરી રહ્યો છે એવું પૂછે. પણ એવું શુદ્ધ ગુજરાતી આપણે મોટા ભાગે બોલતા નથી. કોઈ બોલતું હોય એવું નથી, નથી બોલતા, પણ મોટા ભાગે નથી બોલતા. બરાબર, તમે શું કરી રહ્યા છો એમ નથી પૂછતા, તમે શું કરો છો હે એમ પૂછે, તમે અત્યારે શું કરો. તો જ્યારે વાત અત્યારની આવે, અત્યારની એટલે જ્યારે બોલી રહ્યા છે ત્યારની, તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. બરાબર, અંગ્રેજીમાં તો આખું અલગ સ્ટ્રક્ચર છે, પણ ગુજરાતીમાં બંને મિક્સ કરી નાખ્યું છે આપણે. જેમ કે વિજય સર અંગ્રેજી ભણાવે છે અને વિજય સર રોજે અંગ્રેજી ભણાવે છે, બંને અલગ વસ્તુ થઈ ગઈ. બરાબર, તો જ્યારે રોજની વાત આવે, જનરલ વાત આવે, નિયમિતતાની વાત આવે, તો એ વાક્ય છે એ સાદો વર્તમાન કાળ કહેવાય. બરાબર, હું અંગ્રેજી ભણાવું છું તો અત્યારની વાત નથી કરતો, હું જનરલ વાત કરું છું કે જનરલ હું શું કરું છું, મારું કામ શું છે, તો એને સાદો વર્તમાન કાળ છે. પણ અત્યારની વાત કરું તો એને ચાલુ વર્તમાન કાળ છે. બરાબર, ઓકે, સમજ પડી આ બંને વચ્ચે શું તફાવત છે. વાક્ય એક જ પ્રકારના બોલીએ છીએ, પણ બંનેનું અંગ્રેજી અલગ રીતે થાય છે, તમારો ભાવ શું છે કહેવાનો એ પ્રમાણે થાય છે. તમે અત્યારની વાત કરો છો તો આ કાળની વાક્યરચના પ્રમાણે આપણે એનું અંગ્રેજી કરશું, અને તમે જનરલ વાત કરવા માંગો છો, સામાન્ય રીતે ડેઇલી અથવા રેગ્યુલર તમે શું કરો છો, રોજની વાત કરવા માંગો છો, તો આપણે આ કાળની વાક્યરચના પ્રમાણે એનું અંગ્રેજી કરશું. તમારે શું કહેવું છે, શું પૂછવું છે, એ પ્રમાણેનું અંગ્રેજી થશે. બોલશું એક રીતે, પણ તમે કયા સમયની વાત કરવા માંગો છો એ પ્રમાણે થશે. સમજ પડી બંને વચ્ચે શું તફાવત છે. ગુજરાતીમાં સરખું લાગે, પણ અંગ્રેજીમાં એ તફાવત છે કે તમે અત્યારની વાત કરી રહ્યા હોય તો ચાલુ વર્તમાન કાળ, અને રોજ જનરલ વાત કરી રહ્યા તો સાદો વર્તમાન કાળ. બરાબર, હવે આપણે આની વાત કરીએ, સાદા વર્તમાન કાળ જરૂર છે. આપણો ટાઈમ થઈ ગયો છે, તો હું તમને ખાલી થોડીક માહિતી આપી દઉં છું. કાલે આપણે સાદા વર્તમાન કાળથી ભણશું 10-15 દિવસ સુધી. જો હું તમને કહું છું કે એક કાળ તમે બરાબર શીખશો, એટલે બીજા કાળમાં તમારે થોડુંક જ સમજવાનું છે, બીજું કંઈ જ નથી સમજવાનું. એક જ કાળને તમારે બરાબર સમજવાનું છે, બીજા કાળમાં તો તમારે ખાલી રૂપ જ જોવાના છે કે આમાં શું રૂપ આવે, બીજું કંઈ બદલાતું નથી. વાક્યમાં જે શબ્દો આવે છે એના સ્થાન બદલાવાના જ નથી. સાદા વર્તમાન કાળમાં જે પ્રકારના વાક્યો શીખશું એમાં જ્યાં કરતા આવે છે એ કરતા દરેક કાળમાં ત્યાં જ આવે. બરાબર, તો તમારે શું કરવાનું છે, ફક્ત એક જ કાળમાં વ્યવસ્થિત ધ્યાન રાખી લેવાનું. ઓકે, તો સાદા વર્તમાન કાળમાં આપણે શું શીખશું, તો કે વિધાન વાક્ય શીખશું અને પ્રશ્નાર્થ વાક્ય શીખશું, એટલે આપણો કાળ પૂરો થઈ જશે. બરાબર, ઓકે, તો વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય છે એના પણ આપણે પેટા પ્રકાર કયા હતા, યાદ છે? વિધાન વાક્યના પેટા પ્રકાર આની વાત મેં બુધવારે કરી હતી, આની વાત મેં બુધવારે કરી હતી, પ્રશ્ન જોયા ત્યારે આપણે. ઓકે, પણ આજે આપણે ડિટેલમાં ફરીથી બધું કરવાના છીએ. વિધાન વાક્યના બે પેટા પ્રકાર છે, નાનકડા નાનકડા, કયા કયા તમે યાદ છે તેને હમણાં? હકાર અને નકાર. હકાર અને નકાર. તો આપણે વિધાન હકાર વાક્ય જોઈશું અને વિધાન નકાર વાક્ય જોઈશું. બરાબર, તો એક પ્રકારની વાક્ય રચના બીજા, આમાં ને આમાં પણ મોટો તફાવત નથી, 95 પ્રકાર તો સેમ જ છે, 5% અલગ છે. હવે પ્રશ્નાર્થમાં આપણે જોયું હતું પ્રશ્નના બે પ્રકાર છે, ખબર છે? પ્રશ્ન છે એના બે પ્રકાર છે, યાદ કરો બુધવારનો ક્લાસ તમે રિપીટ કર્યો હોય તો. તો પ્રશ્ન છે એમાં એક એવા પ્રશ્નો કે જેનો યસ નો, બરાબર, યસ નો પ્રશ્ન જેનો જવાબ યસ કે નો માં આપી શકાય, એવા પ્રશ્નોને આપણે યસ નો વાળા પ્રશ્નો કહીએ છીએ. એની વાક્ય રચના આખી અલગ છે. પણ આજે બીજા પ્રકારના પ્રશ્નો છે જેને આપણે શું કહીએ છીએ, WH શબ્દો વાળા પ્રશ્નો. બરાબર, પણ આવે હાઉ વાળા પ્રશ્નો. હા,
ડબલ્યુ એચ વાળા પ્રશ્નો અથવા હાઉ વાળા પ્રશ્નો, બસ તો આપણે આ પણ ડિટેલમાં બધું જોઈશું. પણ તમે, મેં તમને કહ્યું એમ કે એક કાળમાં તમે બરાબર ધ્યાન રાખી લેશો એટલે બીજા કાળમાં જલસા જ છે. અને મેં ભણાવ્યું છે જે 4 વર્ષ ક્રિસ્ટલ સ્કૂલમાં, ત્યાં જે વિદ્યાર્થીઓ પહેલેથી મારી જોડે ભણ્યા છે એમને આગળના ધોરણમાં કાળમાં કંઈ કહેવું જ નથી પડતું. ખાલી હું ક્રિયાપદ સમજાવું ને એટલે આખો કાળ એમને આવડી જ જાય, એડવાન્સમાં પૂરી નાખે છે ગ્રામર, બરાબર. એટલે તમે પણ એવું કરશો સારું. હકાર ને નકાર, બરાબર, બે પ્રકારની વાક્ય. હવે પ્રશ્નાર્થ છે એમાં યશ નો આ પ્રકાર છે, હકાર નકાર તો હજી જોયું નથી. તો યશ નો પણ શું આવે? હકાર અને નકાર પ્રશ્નો આવે. તો આ ત્રીજા પ્રકારની વાક્યના ચોથા પ્રકારની વાત. પણ ત્રીજું અને ચોથું જે છે બંને યશ નો પ્રકારના પ્રશ્નો છે. જેમ કે તમે જમ્યા તો યશ નો વાળો હકાર પ્રશ્ન કહેવાય. તમે જમ્યા અને યશ નો વાળો નકાર પ્રશ્ન. તમે નથી જમ્યા, બંનેનો જવાબ તો યશ કે નો માં જ આવે, હે ને? સમજ પડે. અને ડબલ્યુ એચ વાળા પ્રશ્ન એમાં પણ શું આવશે? હકાર અને નકાર. તો આ થઈ પાંચમા પ્રકારની, આ થઈ છઠ્ઠા પ્રકારની. તો મેક્સિમમ આપણે 6 પ્રકારના વાક્ય શીખવાના છે. અને એ 6 પ્રકારના વાક્યો શીખતા ભલે 20 દિવસ થાય, 25 દિવસ થાય, પણ એ તમને આવડી ગયા પછી બીજા કાળમાં બધું એ જ છે, આ જ સ્ટ્રક્ચર છે. ફક્ત એ દરેક વાક્યમાં ક્રિયાપદનું રૂપ અલગ આવશે, વાક્ય રચનાઓ આખી બદલાવાની નથી. શબ્દોના સ્થાન જ્યાં છે ત્યાં જ રહેવાના છે, કરતા જે છે ત્યાં જ રહેવાનું છે. વિધાન હકાર નકારમાં જ્યાં કરતા છે ત્યાં જ રહેવાનું છે, યશનોમાં જ્યાં કરતા આવે છે ત્યાં જ રહેવાનું છે, પ્રશ્નમાં જ્યાં કરતા આવે છે ત્યાં જ રહેવાનું છે, વોટમાં બધા કાળમાં વોટ આવે તો આવવાનું જ છે. ફક્ત શું બદલાવાનું છે? ક્રિયાપદમાં સહાયકારકનું રૂપ બદલાવાનું છે અને મૂળ ક્રિયાપદનું રૂપ બદલાવાનું છે, બરાબર. તો કાળમાં આટલું જ શીખવાનું છે તમારે કે કેટલા પ્રકારના વાક્યો શીખવાના છે અને દરેક કાળમાં એ પ્રકારના વાક્યોમાં ક્રિયાપદના રૂપમાં શું ફેરફાર થાય છે. સમજ પડી તમને? તો આપણે કાલે અહીંથી શરૂઆત કરશું. હકાર નકાર પછી આ જોઈશું, પછી આ જોઈશું, બરાબર. પણ એટલું સહેલું નથી કે આપણે ફટાફટ પૂરું કરી નાખશું. આપણે કાલે આખો દિવસ હકારમાં જ જશે બધું, અને એક દિવસ ને કેટલાય દિવસ હકારમાં જશે, કારણ કે એના ડિટેલમાં નિયમો છે, બરાબર. ઓકે, તો કેવા વાક્યો આવે તો એ સાદા વર્તમાન કાળના વાક્યો ગણાય. ગુજરાતીથી સમજશું, ડાયરેક્ટ સીધું ઇંગ્લિશ નહીં કરીએ. કે આપણે રોજ બરોજના માની લો કે 50 વાક્યો લઈશું ઉદાહરણ તરીકે, એમાંથી આ વાક્ય સાદા વર્તમાન કાળનું કહેવાય, આ સાદા વર્તમાન, આ સાદા વર્તમાન કાળનું. સમજાવ્યું કેમ સાદા વર્તમાન કાળનું કહેવાય એ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એ જ તમારે સમજવાનું. એ તમે સમજી જશો એટલે પછી તમે સવારથી સાંજ સુધી ગમે ત્યારે ગુજરાતી વાક્યો બોલો છો એમાંથી તમને ખબર પડી જશે, અચ્છા સાદા વર્તમાન કાળનું કહેવાય, આનું અંગ્રેજી આ મુજબ થાય, અચ્છા આ વાક્ય સાદા વર્તમાન કાળનું કહેવાય, અચ્છા આનું અંગ્રેજી આ મુજબ થાય, બરાબર. તમે ગુજરાતીના વાક્યનો કાળ ઓળખી શકશો તો તમે એના અંગ્રેજી નિયમો લગાવી શકશો ને. આપણે જે વાક્ય બોલીએ છીએ તમને ખબર જ નહીં પડે કે અચ્છા તે પહોંચી ગયો, આ વાક્ય કયા કાળનું કહેવાય ખબર જ નથી, તો એને અંગ્રેજીમાં કયા કાળનો નિયમ લગાવશો તમે? સમજ પડી? તો આપણે ગુજરાતીના વાક્યોને ઓળખવા પડશે કે આ કાળનું વાક્ય છે એટલે એ કાળના નિયમ લગાવો. નિયમ સહેલા છે કે ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. ઓકે, આવડી જશે 100%. બસ તમારે ખાલે રિપીટ કરવાનું છે અને વિડીયો છે એને રિપીટ કરીને જોતા રહેવાનું છે. હવે અત્યારે સમજાઈ જાય પછી એક દિવસ ભૂલાઈ જાય એમ ના થવું જોઈએ. કાલે પાછો ટાઈમ મળે તો 10-15 મિનિટ વિડીયો જોઈ લેવાનો, થોડી ડબલ સ્પીડ કરી નાખવાની, થોડી ધીમી સ્પીડ કરી નાખવાની, તમારી જેવી આવડે. ઓકે, સર આજે આપણે આટલા સુધી રાખીએ છીએ, કાલે આપણે અહીંથી શરૂઆત કરશું. સ્ક્રીનશોટ પાડો, પાડી લો. હવે પેલું લાઈટ પડે કઈ વાંધો નહીં, બરાબર છે ને? હવે મસ્ત છે, મસ્ત દેખાય છે, પરફેક્ટ. નો સર, નો સર, નાઇસ. પૂછવું હોય તો મને મેસેજ કરજો.